welcome back to Tapovan Group of School English Medium. My name is Patanwadiya Manisha and today I am teach you Standard Second Gujarati. So, વિદ્યાર્થી મિત્રો આજે આપણે અવની માત્રા જોઈશું. જેમ કે અહીં અને કાનોને બે માત્રા અવ. તો અહીં આપણે અવ માત્રાના પહેલા ચિત્ર આપેલા છે. ચિત્ર આપણે જોઈશું. જેમ કે અહીં તમને ચિત્ર આપેલા છે. શેનું ચિત્ર આપ્યું છે એ આપણે પહેલાં જોઈશું. જેમ કે અહીં ઔષધનું ચિત્ર આપેલું છે અને શું લખેલું છે? ઔષધ. પછી અહીં ઔદ્યોગિકનું ચિત્ર આપ્યું છે અને શું લખ્યું છે? ઔદ્યોગિક. બરાબર. હવે આગળ જોઈશું આપણે. અહીં નૌકાનું ચિત્ર આપ્યું છે અને શબ્દ શું લખ્યો છે? નૌકા. તો આપણે ઔષધ, ઔદ્યોગિક અને નૌકા જોઈ. બરાબર. હવે આપણે અવ માત્રા લખવાની છે અને બોલવાની છે. તો આપણે એ જોઈશું. જેમ કે કૌ, ખઉ, કૌ, ખઉ, ગૌ, ઘઉ, ચઉ, છઉ, જઉ, જઉ. પછી આગળ જોઈશું. ટઉ, ઠઉ, ડઉ, ઢઉ, અનઉ, તઉ, થઉ, દઉ. પછી ધઉ, નઉ, પઉ, ભઉ, બઉ, ભઉ, મઉ, યઉ. પછી આગળની માત્રા જોઈશું આપણે. જેમ કે રઉ, રઉ, લઉ, વઉ, સૌ, 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 હઉ, અણઉ, ક્ષૌ, નવ. તો હવે આપણે આ માત્રા લખવાની છે અને બોલવાની છે. તો આપણે માત્રા લખીશું. જેમ કે કૌ, તો આપણે લખવાનું છે કને કાનો બે માત્રા કૌ. પછી એના પછી આગળ જોઈશું ખઉ, તો આપણે એ લખવાનું છે ખને કાનો બે માત્રા ખઉ. પછી ગૌ, ગને કાનો બે માત્રા ગૌ. પછી ઘઉ, ગને કાનો બે માત્રા ઘઉ. પછી ચૌ, ચ ને કાનો બે માત્રા ચૌ. પછી છઉ, તો છ ને કાનો બે માત્રા છઉ. પછી જઉ, જ ને કાનો બે માત્રા જઉ. પછી જઉ, જ ને કાનો બે માત્રા જઉ. પછી ટઉ, તો ટ ને કાનો બે માત્રા ટઉ. પછી છે ઠઉ, તો ઠ ને કાનો બે માત્રા ઠઉ. ડ ને કાનો બે માત્રા ડઉ, ઢ ને કાનો બે માત્રા ઢઉ. પછી અન ને કાનો બે માત્રા નવ. પછી ત ને કાનો બે માત્રા તવ. થ ને કાનો બે માત્રા થઉ. દ ને કાનો બે માત્રા દઉ. પછી ધઉ, ધ ને કાનો બે માત્રા ધઉ. પછી ન, ન ને કાનો બે માત્રા નવ. પછી પ ને કાનો બે માત્રા પૌ. પછી ફ ને કાનો બે માત્રા ફૌ. બ ને કાનો બે માત્રા બૌ. પછી ભ ને કાનો બે માત્રા ભૌ. મ ને કાનો બે માત્રા મૌ. ય ને કાનો બે માત્રા યૌ.
બરાબર. હવે આગળની માત્રા જોઈશું આપણે. જી ર ને ક નો બે માત્રા રઉ, લ ને ક નો બે માત્રા લઉ, વ ને ક નો બે માત્રા વઉ, સ ને ક નો બે માત્રા સૌ, સ ને ક નો બે માત્રા સૌ, સ ને ક નો બે માત્રા સૌ, હ ને ક નો બે માત્રા હઉ, અળ ને ક નો બે માત્રા અળઉ. બરાબર. પછી આગળ જોઈશું. ઓકે. ક્ષ ને ક નો બે માત્રા ક્ષૌ, જ્ઞ ને ક નો બે માત્રા જ્ઞૌ. તો આ રીતે તમારે બુકમાં માત્રા લખવાની છે. આપણે એકવાર ફરીથી જોઈ લઈશું. તમારે બુકમાં પણ લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે. તો આપણે ફરી એકવાર લખી લઈશું. જેમ કે કૌ, ખઉ, ગૌ, ઘઉ, ચૌ, છઉ, પછી જવ, જવ, ટઉ, ઠઉ, ડઉ, ઢઉ, અનઉ, તઉ, દઉ, પછી દઉ, નઉ, પઉ, પછી છે ફઉ, પછી છે બઉ, પછી બઉ, પછી મઉ, યવ. હવે આગળ જોઈશું. કેમ કે રઉ, પછી છે લઉ, પછી વઉ, સૌ, પછી સૌ, પછી છે સૌ, હઉ, અળઉ, સૌ ને નવ. તો આપણે આજે અવની માત્રા જોઈ. બરાબર. જેમ કે આપણે શું શીખ્યા, કઉ, ખઉ, એ રીતે તમારે ઘરે પણ માત્રા બોલવાની છે અને લખવાની છે. પહેલાં તમારી બુકમાં લખવાની છે, આ રીતે આમાં પૂરું કરવાનું છે, અને પછી નોટમાં પણ અવની માત્રા લખવાની છે અને બોલવાની છે. તો અહીં આપણી આ માત્રા પૂરી થાય છે. હવે આગળ જે ખાલી જગ્યા છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.